अगर बात करें तो मोरबीनी मोरबी शहर ने स्वच्छ राखवा માટે તબીબોએ સામાજિક ઉત્તમ દાયિત્વ નિભાવી ઝાડું ઉઠાવી છે। તબીબો દ્વારા સફાઈ અભિયાનમાં 50 લોકો જોડાયા અને હવે પછી જીઆઈડીસી પાસે સફાઈ કાર્ય હાથ ધરાશે। મોરબી શહેરને સ્વચ્છ રાખવા માટે તબીબોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને ઝાડું ઉઠાવ્યું છે અને તાજેતરમાં નવા બસ સ્ટેન્ડ પાસે સઘન સફાઈ કરી હતી ત્યારે આ સફાઈ અભિયાનમાં જાગૃત નાગરિકોમાં ભારે પ્રતિસાદ મળતા આ સફાઈ અભિયાનમાં 50 લોકો જોડાયા છે। ત્યારે હવે પછી સનારા રૂટ જીઆઈડીસી પાસે સફાઈ કાર્ય હાથ ધરાશે। મોરબીમાં તંત્રની સાથે લોકોની પણ બેજવાબદારીને કારણે ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે। મોરબીમાં સફાઈનો એટલો અભાવ છે કે એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા મોરબી શહેર આગામી સમયમાં ગંદુ શહેર તરીકે ઓળખ મેળવે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી। જો કે ભૂતકાળમાં તંત્રએ સમયાંતરે સફાઈ અભિયાન ચલાવ્યું હતું પરંતુ અસરકારક રહ્યું ન હતું, તેથી એકલા હાથે પ્રયાસથી મોરબી સિટી ક્લીન સિટી બની જવાનું નથી, એના માટે સહિયારા પ્રયાસની જરૂર છે। ત્યારે તબીબો શહેરને સ્વચ્છ રાખવા આગળ આવ્યા છે, જેમાં ડૉક્ટર ચિરાજ અગારા સહિતની તબીબો અને જાગૃત નાગરિકોના પ્રયાસોથી મોરબીને એકદમ ક્લીન સિટી કરવા માટે સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને તાજેતરમાં સનારા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે સઘન સફાઈ કરી હતી। હવે પછી તારીખ 5ના રોજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જીઆઈડીસીની બહાર સનારા રોડ મોરબી ખાતે સફાઈ કાર્ય હાથ ધરાશે। આ અંગે તબીબોએ જણાવ્યું હતું કે તેમની અપીલથી સફાઈ અભિયાનના પ્રથમ દિવસે જ ડૉક્ટરો, શિક્ષકો, સિનિયર સિટીઝનો અને ઉદ્યોગપતિઓ સવારના 6 વાગ્યાથી પાવડા, તગારા અને સાવરણા લઈને સફાઈ કાર્યમાં મંડી પડ્યા હતા અને નવા બસ સ્ટેન્ડ પાસે 1.5 કલાકમાં 3 ગાડી જેટલા કચરાનો નિકાલ કર્યો હતો। એ રીતે દરેક નાગરિકો સફાઈ અભિયાનમાં જોડાય તો મોરબી એકદમ સાફ સુથરું બની જશે। મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નાગવાડિયા, ZS TV, મોરબી। એટલે આ આયોજન મોરબીમાં સાફ સફાઈ જળવાઈ રહે અને લોકોમાં જાગૃતિ આવે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ અને એવી જાગૃતિ માટે સ્વચ્છતા અભિયાનનો આજથી શુભારંભ કરીએ છીએ અને એ શુભારંભ માટે આજે મોરબીની જે જાહેર જનતા માટે આપણે બધાને કહેવામાં આવેલું હતું અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલ છે। એમાં RSS, વિદ્યા ભારતી અને ઘણી બધી સંસ્થાઓ તેમજ લોકો પોતાની મેળાએ સ્વૈચ્છિક રીતે આ અભિયાનમાં સહયોગ આપી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ આયોજન અને અભિયાન હવે પછી નેક્સ્ટ મોરબીમાં ચોક્કસ સફાઈ માટે પૂરતું ધ્યાન આપશે અને કામ કરશે।